विद्यार्थी मित्रों, धोरण 9ના ગણિતના પાઠમાં છઠ્ઠા પાઠમાં આજે આપણે પ્રમેય ભણવાના છે, એટલે કે ધોરણ 9નો પહેલો પ્રમેય સ્ટાર્ટ થશે. પ્રમેય એ આપણે મોડે કરવાનો, સમજવાનો છે. એની અંદર પક્ષસાધ્ય અને સાબિતી આવશે. બરાબર કાળજી રાખજો, પ્રમેયને ગૂંગતાની સમજજો. ચાલો હું પ્રતિજ્ઞા વાંચું છું. પ્રતિજ્ઞા: પરસ્પર છેદતી બે રેખાઓથી બનતા અભિકોણ ના ખૂણાઓ એકરૂપ હોય છે. વિદ્યાર્થી મિત્રો, સમજો, એનો અર્થ સમજાવ. બે છેદતી રેખા, ધારો કે આ રેખા એબી છે, આ રેખા એબી. ચાલો બીજી રેખા સીડી છે, આ રેખા સીડી છે. ચાલો બંને ઓ બિંદુમાં છેદે છે. પરસ્પર છેદતી બે રેખાઓ, રેખા એબી, રેખા સીડી ઓ બિંદુમાં છેદે, તો અભિકોણના ખૂણાઓ. ચાલો તમે જોઈ લો, આપણે અભિકોણની વ્યાખ્યા આપી. બે રેખાઓ છેદવાથી બનતા સામસામેના ખૂણા, એટલે આ બંને ખૂણાઓ, એને કહેવાય અભિકોણની જોડ. અને હું બતાવું કયો ખૂણો, એ ઓ સી, આ એ ઓ સી આ ખૂણો, અને સામેનો બી ઓ ડી. ચાલો ખૂણો બી ઓ ડી એ અભિકોણ રચે છે. એ જ પ્રમાણે ખૂણો એ ઓ ડી, ચાલો ખૂણો એ ઓ ડી, અને ખૂણો બી ઓ સી, ચાલો ખૂણો બી ઓ સી એ અભિકોણ. આને આ અને આને હું નંબર આપું, એ બે ત્રણ અને ચાર. તો એક અને ત્રણ અને બે અને ચાર, બતાવો કે તે સમાન હોય છે, એટલે બંને સરખા હોય, એટલે આ વચ્ચે બરાબરનું ચિહ્ન આવે, એ મારે સાબિત કરવાનું. એટલે મને પક્ષમાં બે રેખા છેદતી આપેલી છે, અને મારે બતાવવાનું કે એના વડે બનતા અભિકોણોની જોડ એકરૂપ હોય, એટલે કે સમાન હોય, એ મારે બતાવવાનું છે. હવે હું મુખ્ય ફિગર દોરીશ, મેઇન આકૃતિ. વિદ્યાર્થી મિત્રો સમજો, આપણી આકૃતિ હું સાઈડ પર પાડું છું, પણ તમે નોટમાં લખો ત્યારે કાળજી, પક્ષ સાધ્ય અને પછી ફિગર પાડજો. આપણી આકૃતિ, ચાલો સપોઝ આપણી આ એક રેખા છે, આ રેખા બરાબર, અને આ બીજી રેખા. ચાલો આ બીજી રેખા હું નંબર આપું. સપોઝ આ રેખા એ બી અને આ રેખા સી ડી, આ રેખા સી ડી પરસ્પર ઓ બિંદુમાં છેદે છે. ચાલો હવે હું પક્ષ બોલું છું, સમજો, પક્ષ બોલીશ બે વાર. રેખા એ બી અને રેખા સી ડી પરસ્પર ઓ બિંદુમાં છેદે છે, આથી ખૂણો એ ઓ સી અને ખૂણો બી ઓ ડી તેમજ ખૂણો એ ઓ ડી અને ખૂણો બી ઓ સી એ અભિકોણની જોડ રચે છે. પાછી એક વાર, રેખા એ બી અને રેખા સી ડી એ પરસ્પર ઓ બિંદુમાં છેદે છે, આથી ખૂણો એ ઓ સી અને ખૂણો બી ઓ ડી તેમજ ખૂણો એ ઓ ડી અને ખૂણો બી ઓ સી એ અભિકોણની જોડ રચે છે. પક્ષ, વિદ્યાર્થી મિત્રો, પક્ષ એટલે આપણને કઈ વસ્તુ આપી, તો રેખા એ બી અને રેખા સી ડી એ બિંદુ ઓ માં છેદે છે, બિંદુ ઓ માં છેદે છે, આથી, ચાલો આથી ખૂણો એ ઓ સી અને આ એ ઓ સી એટલે આ ખૂણો, અને ખૂણો બી ઓ ડી, બી ઓ ડી તેમજ તેમજ ખૂણો એ ઓ ડી, ચાલો ખૂણો એ ઓ ડી અને એની સામેનો ખૂણો બી ઓ સી, ચાલો ખૂણો બી ઓ સી એ અભિકોણની જોડ રચે છે, અભિકોણની જોડ રચે છે, જોડ રચે છે. આ આપણું પક્ષ થવાનું. વિદ્યાર્થી મિત્રો, તમે નંબરિંગ બદલી કાઢજો. ધારો કે બિંદુ પી માં છેદે, તો ખૂણો બદલાય, ખૂણો એ પી સી અને ખૂણો બી પી ડી થશે. ચાલો હવે સાધ્ય. સાધ્ય: બતાવો કે અભિકોણની જોડ સમાન હોય. ચાલો અભિકોણની જોડ એટલે નંબર વન, પહેલી જોડ, ખૂણો એ ઓ સી બરાબર ખૂણો બી ઓ ડી એકરૂપ સમાન હોય. નંબર બે, ખૂણો એ ઓ ડી બરાબર ખૂણો બી ઓ સી. વિદ્યાર્થી મિત્રો, આ આપણું સાધ્ય થશે. એટલે પક્ષ અને સાધ્ય એ આપણને આકૃતિ પરથી આવડે, એટલે મારે આ બંને ખૂણા સરખા બતાવવાના છે. આ 30 તો બોલ આ બી 30 આવે, આ 50 તો 50 આવશે, એટલે ખૂબ અગત્યનો પ્રમેય છે. પાછું એક વાત કરીશ,
બે પરસ્પર છેદતી રેખાઓ વડે બનતા અભિકોણની જોડ સમાન હોય છે એ મારે બતાવવાનું છે. ચાલો હું સ્ટાર્ટ કરીશ સાબિતી. જુઓ પ્રમેયના અંગો, પહેલું પક્ષ સાધ્ય અને હવે સાબિતી. ચાલો સાબિતીમાં હું સ્ટાર્ટ કરીશ પહેલો મુદ્દો. રેખા એ બી અને રેખા સી ડી એ બિંદુ ઓ માં છેદે છે. બિંદુ ઓ માં છેદે છે. બોલો કૌંસમાં શું કહેવાય? પક્ષ. મને આપેલું છે પક્ષમાં. ચાલો હવે એક વાત સમજી લો. જો આ બંને રેખા છેદે તો તમને ખબર છે આ ખૂણો, આરી આ ખૂણો અને આ ખૂણો એ બંને રેખીક જોડ બને. કઈ રીતે? ખૂણો એ ઓ સી અને ખૂણો એ ઓ ડી એ રેખીક જોડ બને. એટલે કે આ બેનો સરવાળો 180 થાય, એક જ રેખા ઉપર બને. તમે ચેક કરો, હું આ કાઢી રાખો તો તમે જો આ રેખા આખી આવી ગઈ. આ રેખા એટલે ખૂણો એ ઓ સી. ચાલો માટે ખૂણો એ ઓ સી અને ખૂણો એ ઓ ડી, ચાલો ખૂણો એ ઓ ડી એ રેખીક જોડ રચે છે અથવા રેખીક જોડ ના ખૂણા થશે, ના ખૂણા થશે. હવે આપણે ભણી ગયા અગાઉ રેખીક જોડના ખૂણાઓ હંમેશા પૂરક હોય, એટલે એ બેનો સરવાળો હંમેશા 180 આવે. એટલે કે ખૂણો એ ઓ સી વત્તા ખૂણો એ ઓ ડી બરાબર 180. અને આનો નંબર 1 આપીશ અને આ આપણું પરિણામ નંબર 1 આવી ગયો આ રીતે. ચાલો હવે આપણે એક કામ કરીશું. એ જ પ્રમાણે તમે જરા જોઈ લેજો. હવે હું લઈશ, હું આ કાઢી નાખું આર્યા. તો તમે જુઓ આ બે ખૂણા પણ રેખીક જોડ રચે. કયો ખૂણો? એ ઓ ડી અને ખૂણો બી ઓ ડી. ચાલો ખૂણો હવે એ જ પ્રમાણે, ચાલો તે જ પ્રમાણે ખૂણો એ ઓ ડી, ચાલો ખૂણો એ ઓ ડી, એ ઓ ડી અને ખૂણો બી ઓ ડી એ રેખીક જોડ રચે છે. બી ઓ ડી રેખીક જોડ રચે છે. ઉપર મુજબ જો એ રેખીક જોડ હોય તો એ હંમેશા પૂરક હોય, એટલે એનો સરવાળો 180. એટલે ખૂણો એ ઓ ડી વત્તા ખૂણો બી ઓ ડી બરાબર 180. અને આને હું નંબર 2 આપીશ. વિદ્યાર્થી મિત્રો સમજો, આ પરિણામ બીજું આવ્યું. હવે પરિણામ 1 અને 2 નો સ્ટડી કરો. પરિણામ 1 એમ કહે છે, 1 કે આ બેનો સરવાળો 180. વિદ્યાર્થી મિત્રો સમજો, આ બેનો પરિણામ 2 માં બી 180, એટલે જમણી બાજુ સેમ. ચાલો જબા જબા સેમ હોય તો ડાબા અને ડાબા સેમ થવાના. એટલે પરિણામ 1 અને 2 પરથી, ચાલો 1 અને 2 પરથી, 2 પરથી જરા જોઈ લો, આ બંને ડાબા ડાબા સેમ થશે. એટલે ખૂણો AOC વત્તા ખૂણો AOD વત્તા ખૂણો AOD ઇઝ ઇક્વલ ટુ ખૂણો AOD, ચાલો ખૂણો AOD વત્તા ખૂણો BOD વત્તા ખૂણો BOD. હવે બંને બાજુ AOD કેન્સલ, એટલે કે માટે ખૂણો AOC બરાબર ખૂણો BOD. તમે જોઈ લો આ આપણું એક પરિણામ આવી ગયું, AOC બરાબર BOD પહેલું પરિણામ આવી ગયું. તે જ પ્રમાણે એટલે આપણી પહેલી જોડ સમાન આવી ગઈ, આ પહેલી જોડ સમાન આવી ગઈ. તે જ પ્રમાણે ખૂણો AOD બરાબર ખૂણો BOC સાબિત કરી શકાય. એ પ્રમાણે ખૂણો AOC બરાબર ખૂણો BOC સાબિત કરી શકાય. વિદ્યાર્થી મિત્રો સમજો, આ તમારું પરિણામ બીજું આવી ગયું. આ લેવા પહેલું અને આ બીજું, આ રીતે આપણે પ્રમેય સાબિત કરી શકીએ છે. ખાસ સમજો કે અભિકોણની જોડના ખૂણાઓ હંમેશા એકરૂપ હોય છે અને એ રીતે તમારે આ મુદ્દો લાવવાનો છે. અને ખાસ કાળજી રાખજો કે આ પ્રમેય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં 4 માર્કનો પૂછાય છે. એટલે એની આકૃતિ બતાવીશ તમારે અને નોટમાં લખો ત્યારે કાળજી. પ્રતિજ્ઞા લેખા પછી એક લાઈન છોડવાની, પછી પક્ષ,
પાછી લાઈન છોડો, સાધ્ય લાઈન છોડો, આકૃતિ પાડજો, આકૃતિ બ્લોકમાં આવશે બતાવું, પિક્ચર મોકલાવીશ, અને આ સાબિતી આ બધા પરિણામો પેન્સિલ વડે બ્લોક પાડવાના છે આથી નહીં. અને આ રીતે તમારો છેલ્લો મુદ્દો જે સાબિતીનો છે એ આપણે પ્રૂવ કરવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, અને ઘોંકતા નહીં પણ નંબરિંગ બદલીને જાતે પ્રમેય બરાબર તૈયાર કરજો.